ભરૂચ સીટ પહેલાથી જ બહુ ચર્ચિત રહી છે પહેલા મુમતાજ પટેલને અહીંથી ચૂંટણી લડવી હતી પરંતુ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના ગઠબંધન બાદ ચેતર વસાવાને ટિકિટ મળી ત્યારબાદ પણ વિવાદ ખૂબ જ વકર્યો હતો ભાજપે ભરૂચ બેઠક પરથી વર્તમાન સાંસદ મનસુખ વસાવાને ફરીથી ઉમેદવાર બનાવ્યા છે જે આમ આદમી પાર્ટી સામે સીધી ટક્કર આપશે પરંતુ સામે ચેતર વસાવા પણ ખૂબ જ મજબૂત દાવેદાર મનાય છે તેમની લોકપ્રિયતા જે છે તે લોકોમાં ખૂબ જ છે ભરૂચ સીટ પર પહેલેથી જ એક ચર્ચાનો વિષય બની રહી છે મનસુખ વસાવા અને ચેતર વસાવા વચ્ચે ખૂબ જ ટક્કરની જંગ થઈ છે ભાજપના મનસુખ વસાવા કોંગ્રેસ અને આપના ગઠબંધન બાદ ઉમેદવાર ચૈતર વસાવાની વચ્ચે વારંવાર વાફયુદ્ધો ચાલતા હોય છે જ્યારે ભરૂચમાં પહેલાથી જ ચૈતર વસાવા અને મનસુખ વસાવા વચ્ચે જંગ જામી હતી ત્યારે હવે ભરૂચમાં ત્રીજી પાર્ટીની ાન્ટ્રીથી ભરૂજના રાજકારણમાં શું નવો વળાંક આવે છે ત્યારે હવે આઈએમઆઈએમ પાર્ટીએ ભરૂચ સીટ પર પોતાનો ઉમેદવાર ઉભા કરવાની જાહેરાત કરી છે ત્યારે દાનિશ કુરેશીને પણ સાંભળી લઈએ તેઓ શું કહી રહ્યા છે અસલામ عليكم દોસ્તો મેં દાનિશ કુરેશી ગુજરાત એમીએમની તરફથી हमने 2 સીટ લડને કા اعلان کیا છે એક ભરૂચ સે और एक गांधीनगर से इन दोनों सीटों पर ऑल इंडिया मजरस मुस्लिमीन गुजरात की तरफ से चुनाव प्रत्याशी उतारने का ऐलान किया है और पूरी तैयारी के साथ हम इन मैदान में आएंगे

તે પછી બીજા ક્રમે મુસ્લિમ વસ્તી આવે છે ત્યારે અત્યારે મનસુખ વસાવા અને ચેતર વસાવા બંને વસ્તીને ટાર્ગેટ કરીને ચૂંટણી પ્રચાર કરી રહ્યા છે પરંતુ મુસ્લિમ વસ્તીની પણ અવગણના કરી ન શકાય ત્યારે ભાજપે મુસ્લિમ વસ્તીના મતો તોડાવવા માટે પાર્ટીને મેદાને ઉતારી હોય તેવું ચર્ચાઇ રહ્યું છે જોવા જઈએ તો એઆઈએમઆઈએમ પાર્ટીનું અહીં ટકવું એ ખૂબ જ મુશ્કેલ પણ કહી શકાય કેમકે અત્યારે આ પાર્ટી એ ભરૂચના લોકો માટે ખૂબ જ નવી કહી શકાય તો આ પાર્ટી ચેતર વસાવા અને મનસુખ વસાવાના મતો પણ તોડી શકે છે ભરૂચમાં મુસ્લિમ વસ્તી જે છે તે ખૂબ જ વધારે છે છે અને આ પાર્ટી પાર્ટી સંપૂર્ણપણે એક મુસ્લિમ ત્યારે હવે જોવાનું રહ્યું કે આ પાર્ટીને આવવાથી ભરૂચ અને ગાંધીનગર સીટ પર શું હડકંપ મચે છે પરંતુ ચર્ચાએ તો એ પણ જોર પકડ્યું છે કે આ પાર્ટીને ચેતર વસાવાના મતો તોડાવવા ભાજપે ભરૂચમાં એન્ટ્રી આપી છે આ રિપોર્ટ તમને કેવું લાગ્યો તમને કમેન્ટ બોક્સમાં ચોક્કસથી જણાવજો લોકસભા ચૂંટણીને લગતા આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયો જોવા માટે આપ જોતા રહો નિર્ભય ન્યૂઝ અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલજો નહીં આભાર